वेलकम स्टूडेंट्स, फ्लो थ्रू पाइप पछी आपणे जोई रह्या छे हाइड्रोलिक पंप एंड प्राइम मूवर्स। एम हाइड्रोलिक पंप एम अलग अलग टाइप्स पंप्स जोया, सेंट्रिफ्युगल पंप्स जोयो, एम मल्टी स्टेज सेंट्रिफ्युगल पंप पण जोया। हवे जोवानुं छे रेसिप्रोकेटिंग पंप, जे पॉजिटिव डिस्प्लेसमेंट पंप छे। सेंट्रिफ्युगल पंप हतो ए रोटोडायनेमिक पंप हतो, आ एक पॉजिटिव डिस्प्लेसमेंट पंप छे। रेसिप्रोकेटिंग पंप समझिए तो एम नाम परथी खबर पड़े एमां रेसिप्रोकेटिंग मोशन यूज थती हशे। रेसिप्रोकेटिंग एटले एकने एक मोशन जे रिपीट थवानी होय, बराबर छे, ए टाइपनी मोशन होय रेसिप्रोकेटिंग मोशन। तो पहेला एनी आकृति समझिए। आकृति आवे एटले कंस्ट्रक्शन आवे के अंदर क्या क्या पार्ट्स यूज थाय छे। ओके, सेंट्रिफ्युगल पंपमां शुं हतुं? आपणे एनी रचनामां सेंट्रिफ्युगल पंपमां एक इम्पेलर हतुं अने एक केजिंग हतुं फरते, नीचे डिलिवरी पाइप, सक्शन पाइप। હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવા માટે જ પંપ યુઝ થાય છે, એક લેવલથી બીજા લેવલ, હાઈ લેવલ, એને જ પંપિંગ કહેવામાં આવે છે। તો એટલા જ માટે આમાં પણ સક્શન વાલ્વ, સક્શન પાઇપ, સ્ટ્રેનર, સમ્પ, ડિલિવરી વાલ્વ, ડિલિવરી પાઇપ, બરાબર છે, એ તો યુઝ થશે જ। ખાલી વચ્ચે જે કેઝિંગ અને ઇમ્પેલરવાળી રચના છે એની જગ્યાએ આમાં પિસ્ટન સિલિન્ડર રચના હશે। કઈ હશે? પિસ્ટન સિલિન્ડર રચના। કઈ હશે? પિસ્ટન સિલિન્ડર રચના, અને એના દ્વારા આપણે પંપિંગ કરવાનું છે। તો કન્સ્ટ્રક્શનમાં સમજીએ તો કયા કયા પાર્ટ્સ છે। तो रेसिप्रोकेटिंग में पहला पार्ट्स तो सेम है, जो एना सक्शन पाइप, पहलू सम्प में पानी जो पाइप जोड़े कनेक्टेड हो पाइप ने शूँ कहमें सक्शन पाइप। पंप रचना थी जो फ्लूड है एनी सम्प साथ कनेक्टेड रचना है सक्शन पाइप। ये पहला जेवज है सक्शन वाल सेम जो सेंट्रिफ्युगल पंप में तो डिलिवरी वाल, डिलिवरी पाइप, पर वच्चे एक पिस्टन सिलिंडर की रचना अलग पड़े जेने आपणे जेना कारणे ज आपणे एने रेसिप्रोकेटिंग पंप कहीए छे। तो आकृति में दर्शाया प्रमाणे पिस्टन सिलिंडर टाइप की रचना होय छे, एक क्रेंक होय छे, कनेक्टिंग रोड होय छे, अने पिस्टन सिलिंडर द्वारा रेसिप्रोकेटिंग मोशन उत्पन्न करवामां आवे छे, अने एना द्वारा ज आजे सक्शन पाइप में फ्लूड है ऊपर जाए छे। पण पहेला आपणे जोईए कंस्ट्रक्शन। कंस्ट्रक्शन में तो खाली एना नाम ज लखवाना छे, पार्ट्स जे आवता होय तो पहला ज आपणे ख्याल आवो जोईए पिस्टन सिलिंडर रचना छे, बराबर छे, जे पंपनी ज रचना छे। कई छे? पिस्टन सिलिंडर तो आवानुं छे, कनेक्टिंग रोड, क्रेंक, ए सिवाय शुं आवानुं जोई लो, सक्शन पाइप, सक्शन वाल्व, डिलीवरी पाइप, डिलीवरी वाल। ओके, એટલે જે છે હતું એ જ છે, એ તો ખ્યાલ આવી જશે તમને। આ રીતના અલગ અલગ સ્પેર પાર્ટ કન્સ્ટ્રક્શનમાં કઈ રીતે સમજાવશો તમે? તો પહેલું જોઈએ સક્શન પાઇપ। તો સંપથી લઈને પંપ સુધી કનેક્ટેડ એક પાઇપ જેને આપણે કહીશું સક્શન પાઇપ, જ્યાં એક સક્શન વાલ આવેલું છે જે વન વે વાલ છે, એટલે કે નોન રિટર્ન વાલ છે। નીચે સ્ટ્રેનર પણ આપેલી છે તો એ પણ લખી શકાય। સ્ટ્રેનર એટલે જાડી જેવી રચના જેથી પાણીમાં કોઈ સોલિડ પાર્ટ્સ અંદર ઘૂસી જાય ને અથવા કચરો જમા ના થાય વધારે પડતો। ઓકે, તો એ પિસ્ટન સિલિન્ડરનું એ તો જોઈ જ લીધું કે સ્ટ્રેનર, સમ્પ, સક્શન પાઇપ, સક્શન વાલ, હવે જોવાનું છે પિસ્ટન સિલિન્ડર। તો એ તો જોઈ લીધું કે આટલી વસ્તુ હોય છે। સમ્પ શું છે? જ્યાં પાણીનું લેવલ જ્યાંથી ઉપર લઈ જવાનું છે। સ્ટ્રેનર જાડી શેના માટે હોય? તો કે જે કચરો અંદર જમા થાય છે એને અટકાવવા માટે। સક્શન પાઇપ એટલે શું? તો કે સંપથી લઈને પંપ જોડે કનેક્ટેડ જે લાઇન છે એને શું કહીશું? સક્શન પાઇપ। ત્યાં આગળ એક નોન રિટર્ન વાલ આપેલો છે જેને સક્શન વાલ કહીશું। પિસ્ટન સિલિન્ડર રચના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મેઇન વર્કિંગ રચના છે જે રેસિપ્રોકેટિંગ મોશન ઉત્પન્ન કરે છે। તો પિસ્ટન જોડે કનેક્ટિંગ રોડ, એના જોડે ક્રેન્ક જોઈન્ટ કરેલો હોય છે, અને આ પિસ્ટન સિલિન્ડરની અંદર સ્મૂથલી ફરી શકે એ રીતની રચના હોય છે। એની ઉપર પંપથી લઈને ડિલિવરી જે આપણે રિઝર્વર છે અથવા જ્યાં પાણી લઈ જવાનું છે ત્યાં સુધીની જે રચના છે પાઇપ ફાડી અને ડિલિવરી પાઇપ કહીશું, અને એનો જે નોન રિટર્ન વાલ્વ આપેલો છે એને ડિલિવરી વાલ્વ કહીશું। સિલિન્ડર પિસ્ટનની રચના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે। ઓકે, જેની જોડે કનેક્ટિંગ રોડ હોય છે અને ક્રેન્ક જોઈન્ટ કરેલા હોય છે, અને આ ક્રેન્ક પૂરા 360 રોટેશન દ્વારા પિસ્ટનને રાઇટ સાઇડ અને લેફ્ટ સાઇડ એટલે કે સાઇડ મૂવ કરાવી શકે છે। હવે એનું વર્કિંગ સમજીએ। આ તો રેસિપ્રોકેટિંગ પંપ થયું, એનું કન્સ્ટ્રક્શન। હવે જોઈએ વર્કિંગ। વર્કિંગમાં બસ સેમ એ જ રીતે જવાનું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રેસિપ્રોકેટિંગની રચના બતાવેલ છે। રચનામાં એમાં જોઈએ તો વર્કિંગ કઈ રીતનું છે, તો સ્ટાર્ટિંગમાં પિસ્ટન જ્યારે સિલિન્ડરથી અહીં ઇનર ડેડ સેન્ટર લઈએ, આપણે આઉટર ઇનર ને આઉટર એ રીતે તમે ગમે તે લઈ શકો છો, પિસ્ટન જ્યારે સિલિન્ડરમાં
एक सेंटर एक वन वन डेस नाम आपव तो आप सको टू टू डेस इनर डेस आउटर डेस तमारे जे रीते आपव स्टार्टिंग स्थिति में पिस्टन है सिलिंडर थी राइट वर्ड क्रेंक के जे कनेक्टिंग रोड जोड़े जॉइंट होय छे अने क्रेंक छे मोटर साथे जॉइंट होय छे मोटर फरवाथी क्रेंक पोते रोटेट करे छे एना द्वारा कनेक्टिंग रोड द्वारा पिस्टन ए लेफ्ट थी राइट वर्ड मूव करे छे एना कारणे वच्चे जे छे वेक्यूम क्रिएट थाय छे एटले के लो प्रेशर क्रिएट थाय छे हवे आ जे डिलीवरी वाल्व छे ए केवो छे नॉन रिटर्न वाल्व छे एटले अहींथी कई फ्लूड आवानुं छे ने अहीं आगळ वेक्यूम एटले के लो प्रेशर क्रिएट थशे तो अहींथी फ्लूड ये प्रेशर पोते क्या थी पूरु करशे तो अहींथी फ्लूड खेंचीने तो एना कारणे शुं थशे सक्शन पाइप एटले के सक्शन वाल्व जे छे ओपन थशे ए वन वे वाल्व छे ए आ साइड खुलशे आ बी आ साइड एंट्री आपशे तो एना लीधे अहींथी फ्लूड छे ऊपर खेंचाशे જ્યારે પિસ્ટન લેફ્ટવર્ડથી રાઇટવર્ડ મૂવ કરે છે ત્યારે હવે સેમ વસ્તુ ફરીથી પાછું રોટેટ કરે એટલે પિસ્ટન ક્યાં મૂવ કરશે રાઇટવર્ડથી લેફ્ટવર્ડ તો જો પિસ્ટન અહીંથી ક્યાં આવશે આ બાજુ તો શું કરશે આને પ્રેશરાઇઝ કરશે અને ફ્લુઇડ ક્યાં જશે અહીંયા ના અહીં તો એન્ટર થશે જ નહીં વન વે વાલ્વ છે તો ક્યાં જશે ઉપરની સાઈડ એ ઉપરની સાઈડ જશે એટલે ઓટોમેટિક ડિલિવરી વાલ્વ ખુલી જશે અને ડિલિવરી પાઇપ દ્વારા ઉપર જમા થશે ફરીથી સેમ પ્રોસેસ પિસ્ટન એકવાર અહીં આવી ગયું પાછું જશે તો એ વખતે આ વાલ્વ તો ખુલશે જ નહીં એટલે આ વાલ્વ ખુલશે લો પ્રેશર ક્રિએટ થશે અહીંથી ફ્લુઇડ અંદર જશે પાછું ઉપર જશે રેસિપ્રોકેટિંગ પંપ તમે ક્યાં જોયેલો છે તો તમે જે હેન્ડ પંપ યુઝ કરો છો પાણી ખેંચવા માટે તો એ જે હેન્ડ પંપ છે એ રેસિપ્રોકેટિંગ પંપ જ છે ખ્યાલ આવ્યો એટલે આ થયું રેસિપ્રોકેટિંગ પંપની કન્સ્ટ્રક્શન અને વર્કિંગ તો એ ખાસ પૂછાય છે રેસિપ્રોકેટિંગ પંપ પણ આઈએમપી છે એ સિવાય રેસિપ્રોકેટિંગ સેન્ટ્રીફ્યુગલ પંપનો ડિફરન્સ અલગથી પૂછાય છે બરાબર છે પણ એ રેસિપ્રોકેટિંગ પંપની રચના જો પૂછાય તો આ રીતે થાય હવે આમાં બીજી એક વ્યાખ્યા પૂછાય છે અથવા બીજી એક વસ્તુ પૂછાઈ શકે છે જે છે રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ શું છે વિથ તો એ ખાસ જોવાનું છે રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ બરાબર છે એ બી મોસ્ટ આઈએમપી છે રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ હવે રેસિપ્રોકેટિંગ પંપ તમે જોયો એમાં કંઈ ખાસ છે નહીં મતલબ કે એક સિમ્પલ સક્શન પાઇપ ડિલિવરી વાઇલ વચ્ચે પિસ્ટન સિલિન્ડરની રચના એ જ ટાઈપની રચના છે પણ હવે જોવાનું છે એર વેસલ્સ એમાં શું થશે બે એર વેસલ ગોઠવાશે બરાબર છે અને કેમ જરૂર પડી એ પણ કહું હવે અહીં જુઓ તમે અહીંથી પિસ્ટન જ્યારે લેફ્ટવર્ડથી રાઇટવર્ડ મૂવ થાય છે ત્યારે ફ્લુઇડ અંદર આવે છે અને દબાવે છે ત્યારે ફ્લુઇડ બહાર નીકળે છે પણ પાછો જ્યારે રિટર્ન આવશે એ વખતે ડિલિવરીમાંથી કોઈ જ ફ્લુઇડ ડિસ્ચાર્જ મળતો નથી એટલે તમે પણ જો હેન્ડપંપ યુઝ કરો તો તમને ખ્યાલ જ છે કે હેન્ડપંપમાં પાણી છે એ ધીમે ધીમે આવે છે કેવી રીતે આવે છે ધીમે ધીમે જ્યારે તમે પિસ્ટનને રાઇટવર્ડથી લેફ્ટવર્ડ મૂવ કરશે ત્યારે જ પાણી આવશે ખ્યાલ આવે છે એક જ મોશનમાં પાણી આવશે યા તો અપર યા તો ડાઉનવર્ડ તમે જે હેન્ડપંપ યુઝ કરો છો એમાં અહીંયા આપણે પિસ્ટનની રચના જોઈએ તો રાઇટવર્ડ અને લેફ્ટવર્ડ તો એનો જે ડિસ્ચાર્જ છે કન્ટિન્યુઅસ આવતો નથી આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે રેસિપ્રોકેટિંગમાં એર વેસલ જોઈન્ટ કરી દેવામાં આવે છે શું કરી દેવામાં આવે છે એર વેસલ જોઈન્ટ કરી દેવામાં આવે છે તો એની રચના જોઈએ તો આ ડિલિવરી વાળ ડિલિવરી પાઇપ તમને ખ્યાલ જ છે એટલે ભૂસી નાખું છું પિસ્ટન સિલિન્ડર રચના તમને ખ્યાલ જ છે એટલે ભૂસી દઈએ હવે જે છે એક જોઈન્ટ કરી દેવાનું છે એર વેસલ એ એક ડિલિવરી વાલ પાસે અને એક સક્શન વાલ પાસે હવે સમજીએ આમાં શું એકચ્યુઅલી રચના કઈ રીતની છે તો અહીં જુઓ તમે બે એર વેસલ ગોઠવેલા છે હવે આપણને ખબર છે કે આમાં ડિસ્ચાર્જ કન્ટિન્યુ મળતો નથી રેસિપ્રોકેટિંગ પંપમાં આપણને કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ એટલા માટે નથી મળતો કારણ કે પિસ્ટનના બંને વર્કિંગ સ્ટોક નથી એક સક્શન સ્ટોક છે અને એક કોમ્પ્રેશન સ્ટોક છે મતલબ એક પહેલી પ્રોસેસ દરમિયાન અહીંથી પાણી શોષાશે અને બીજી પ્રોસેસ દરમિયાન એને ધક્કો વળાકશે અને ડિલિવરી વાલ દ્વારા આપણને મળશે પણ જ્યારે એર વેસલ ગોઠવવામાં આવશે ત્યારે શું ફરક પડશે તો જ્યારે સ્ટાર્ટિંગમાં કંઈ છે ને એ સમજો અહીંથી લિક્વિડ અંદર ગયું એ વખતે પ્રેશર કેવું એ વેક્યુમ બહુ ક્રિએટ થયું હશે એટલે અહીંથી પાણી ઉપર જશે ખ્યાલ આવ્યો હવે એ જ વખતે આ શું કરશે અહીંથી પ્રેશર આપશે તો એક પ્રેશર વેસ એર વેસલનું પ્રેશર એ પ્રમાણે મેન્ટેન થયેલું હશે કે જ્યારે અહીં આગળનું પ્રેશર વધારે પડતું ઘટી જાય અથવા આ આ પાઇપનું
સક્શન પાઇપ અને ડિસ્ચાર્જ પાઇપ એ બંનેનું એ સંભાળશે. પિસ્ટન સિલિન્ડરનું તો ખ્યાલ છે, ફ્લુઇડ આવ્યું ફ્લુઇડ ગયું. હવે જ્યારે આ સક્શન પાઇપમાં પ્રેશર લો ક્રિએટ થાય છે, અહીંથી બહુ ખેંચાતું નથી, તો એ જે પાણી છે એર વેસલ દ્વારા અહીંથી ઉપર જશે અને એ પિસ્ટન સિલિન્ડરમાં જમા થશે. એ વખતે પ્રેશરાઇઝ થશે, એટલે પ્રેશરાઇઝ થશે ત્યાર તો ડિસ્ચાર્જમાંથી નીકળે જ છે, સાથે સાથે એર વેસલ પર ભરાયેલું હશે. હવે જ્યારે પિસ્ટન અહીંયા આવી ગયું લેફ્ટ વર્ડ અને ત્યાંથી રાઇટ વર્ડ થશે, તો એ વખતે ડિસ્ચાર્જમાં કોઈ જ જાતનું ફ્લુઇડ જતું નથી. એ તો ખ્યાલ છે અહીંથી ફ્લુઇડ જવાનું. એ વખતે આ એર વેસલનું જે ફ્લુઇડ છે એ આમાં ડિલિવરી વાલ દ્વારા ઉપર જશે. કેમ? પ્રેશર ડિફરન્સના લીધે. શેના લીધે? પ્રેશર ડિફરન્સના લીધે. જ્યારે હાઈ પ્રેશર આવશે ત્યારે એર વેસલ ભરાઈ જશે અને પછી જ્યારે જે એકચ્યુઅલ પ્રેશર છે એનાથી લો થશે ત્યારે ઓટોમેટિક આ ડિસ્ચાર્જ થઈને એમાં થઈ જશે. એર વેસલમાં એ રીતના પ્રેશર રાખેલા જ હોય છે, જેથી શું થાય કે જ્યારે ડિલિવરી પાઇપમાંથી કોઈ ડિસ્ચાર્જ આવતો નથી ડિલિવરી વાલમાંથી, ત્યારે એ દરમિયાન એર વેસલમાંથી ફ્લુઇડ લઈને ડિલિવરી વાલમાં આપશે. સેમ વસ્તુ જ્યારે અહીંથી કોઈ ડિસ્ચાર્જ આવતો નથી ત્યારે એર વેસલમાંથી લઈને તમને સિલિન્ડરમાં આવશે. એટલે ઇનશોર્ટ, એર વેસલ રાખવાથી શું થશે કે જે ડિસ્ચાર્જ કન્ટિન્યુઅસ રહેતો નથી એ કન્ટિન્યુઅસ રહેશે. એકચ્યુઅલ પ્રેશર જોડે ડિફરન્સના આધારે જ છે. જો એકચ્યુઅલ પ્રેશર જે છે જેના પર કામ કરી રહ્યું છે એના કરતાં વધારે પ્રેશર હશે ત્યારે એર વેસલ ભરાશે, એનાથી ઓછું પ્રેશર હશે ત્યારે એર વેસલ ખાલી થશે. ઓકે, એટલે એ રીતે બે રીતે એર વેસલ ગોઠવી શકો છો. તો રેસિપ્રોકેટિંગ પંપમાં બે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. રેસિપ્રોકેટિંગ પંપ તો તમારે આકૃતિ દોરી જો સમજાવી દેવાની છે કન્સ્ટ્રક્શન અને વર્કિંગ. પણ જ્યારે એમ પૂછે કે રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ, ત્યારે બંને એર વેસલ ડ્રો કરીને સમજાવવાનું છે. આ ખાસ ધ્યાન આપજો, જો એર વેસલ ડ્રો નહીં કરી હોય તો ઝીરો માર્ક્સ પણ આપી શકે છે. એટલે રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ અને રેસિપ્રોકેટિંગ પંપ વિધાઉટ એર વેસલ, એ બે ક્વેશ્ચન થયા. એર વેસલ શેના માટે હોય? તો જે કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ છે એમાં બહુ ફેરફાર થશે નહીં, ડિસ્ચાર્જ કન્ટિન્યુ રહેશે. એટલા માટે આની પહેલાં ડિસ્ચાર્જ કેવો હતો? આયો બંધ થયો, આયો બંધ થયો. ટૂંકમાં ફ્લો છે એ કન્ટિન્યુઅસ રહેતો નહોતો, પણ એર વેસલ પછી રહેશે. લોસ આમાં ડિસએડવાન્ટેજ શું છે? તો કે હવે લોસીસ કેવા છે? વધી જશે, કારણ કે પેલું ખાલી કાંઈ પાઇપનો ફ્રિક્શન લોસ લાગતો હતો, હવે તો એર વેસલમાં પણ જાય છે આવે છે જાય છે આવે છે, તો એના લીધે જે લોસીસ છે એ પણ વધી જશે. તો આ થયો એર વેસલ સાથે તમારું જે રેસિપ્રોકેટિંગ પંપ. એટલે ખ્યાલ આવ્યો, યુનિફોર્મ ડિસ્ચાર્જ મેળવવો હોય ત્યારે આપણે એર વેસલનો યુઝ કરવાના છીએ. અને એર વેસલના લીધે એક્સેલરેશન હેડ પણ જોવા મળશે, કારણ કે અહીંયા આગળ જે આનો પ્રવેગ છે એમાં વધારો ઘટાડો પણ વધારે થવાનો, એના લીધે પણ લોસીસ વધી જઈ શકે છે. અને હાઈ સ્પીડ હોય બરાબર છે ત્યારે પણ આપણે ફ્લોર સેપરેટલી કરવો હોય સારી રીતે, તો આમાં થઈ શકે છે જ્યારે એર વેસલ જોઈન્ટ હોય ત્યારની વાત છે. ઓકે, અને આ નોકિંગ પણ જે અવાજ છે એ વિધાઉટ એર વેસલ વધારે આવે છે, તમે જોશો ને ત્યારે ખ્યાલ આવશે. ડિપેન્ડ છે જો કે આના ઉપર, કન્સ્ટ્રક્શન ઉપર, એટલે કોઈ લખી નહીં શકાય. પણ એર વેસલ હોય તો તમારે જે અંદર જે લો પ્રેશર ક્રિએટ થતું હતું એનો જે ક્યારેક અવાજ ઉત્પન્ન થઈ શકે છે જે થતો નથી, કારણ કે એ વખતે એર વેસલ જ્યારે લો પ્રેશર હશે સક્શન પાઇપમાં ત્યારે પૂરું એર વેસલ એમાંથી જે ફ્લુઇડ છે ખાલી થઈને આમાં જોઈન્ટ થશે. એ જ વસ્તુ ડિલિવરી પાઇપમાં થવાની છે, કે આ મેઇન છે કે જેમાંથી આપણને ડિલિવરી કન્ટિન્યુઅસ મળે છે કે નહીં, અને એ જોવા માટે આપણે એર વેસલ જોઈન્ટ કરવાનું છે, એટલે લગાવવાનું છે. એટલે બે ક્વેશ્ચન થયા, રેસિપ્રોકેટિંગ પંપ એર ખાલી કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ અને રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ. રેસિપ્રોકેટિંગ પંપ એક પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે, તો પહેલાં જ લાઈન હોવી જોઈએ તમારી બરાબર છે, પહેલું જે સ્ટેટમેન્ટ છે એનાથી તમે મેળવી શકો. અને જે સેન્ટ્રિફ્યુગલ પંપ હતો એ કેવો હતો? રોટોડાયનેમિક પંપ. અને આ રેસિપ્રોકેટિંગ પંપ થયો જેમાં પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ, એટલે કે વેક્યુમ ક્રિએટ કરીને ફ્લુઇડને ખેંચીને પછી પ્રેશર આપીને આપણે ડિસ્ચાર્જ મેળવી શકીએ છીએ. તો આ થયો તમારો રેસિપ્રોકેટિંગ પંપ. સેન્ટ્રિફ્યુગલ પંપમાં તમે જોયું જે એના કન્સ્ટ્રક્શનમાં કે નીચે સ્ટ્રેનર હોય છે, સક્શન વાલ, સક્શન પાઇપ, ઇમ્પેલર, કેઝિંગ, ડિલિવરી પાઇપ, ડિલિવરી વાલ અને ઉપર ઓવરહેડ એટલે કે ડિસ્ચાર્જ ટેન્ક. સેન્ટ્રિફ્યુગલ પંપમાં એક ટોપિક જે બાકી રહી ગયેલું કે કેઝિંગના અલગ અલગ ટાઈપ્સ, જે વચ્ચે ઇમ્પેલર છે એને આપણે ક્લોઝ બોડીમાં બંધ કરીએ છીએ જેને શું કહીશું? કેઝિંગ. તો કેઝિંગ કયા કયા પ્રકારના હોય છે, કેટલા ટાઈપ્સના હોય છે એના વિશે જોઈશું. તો સેન્ટ્રિફ્યુગલ પંપમાં પહેલું જે કેઝિંગ આવે છે એ વોલ્યુટ પ્રકારનું આવે છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એની રચના હોય છે. વોલ્યુટ કેઝિંગ વિચ સરાઉન્ડેડ ધ ઇમ્પેલર, જે ઇમ્પેલરની ચારે બાજુ ગોઠવાયેલું હોય છે, ઇટ ઇઝ ઓફ સ્પાયરલ ટાઈપ, નોર્મલી સ્પાયરલ ટાઈપ હોય છે, ઇન વિચ એરિયા ઓફ ગ્રેજ્યુઅલી, એટલે કે આજે દેખાય છે એરિયા આપણને, આજે ક્લિયરન્સ છે ઇમ્પેલર અને
કેસિંગ વચ્ચેનો એ ધીમે ધીમે કેવો થાય છે, વધતો જાય છે, એટલે કે ગ્રેજ્યુઅલી શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. તો એ વોલ્યુટ કેસિંગ વિચ સરાઉન્ડેડ ધ ઇમ્પેલર, ઇટ ઇઝ અ સ્પાઇરલ ટાઈપ ઇન વિચ એરિયા ઓફ ગ્રેજ્યુઅલી ધ ઇન્ક્રીઝ ઇન એરિયા ઓફ ફ્લો ડિક્રીઝ ધ વેલોસિટી ઓફ ફ્લો. એટલે કે જેમ આમ એરિયા વધશે એમ વેલોસિટી ઘટતી જશે અને આપણને પ્રેશર એનર્જી વધારે મળશે. તો ડિક્રીઝ ઇન વેલોસિટી ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ ધ વોટર. મેં કીધું એમ વેલોસિટી ઇન્ક્રીઝ થશે તો વોટરનું જે પ્રેશર છે એ શું વધશે અને એનાથી આ કેઝિંગમાંથી વધારે સરળતાથી પસાર થશે. તેથી શું થાય, આ કેઝિંગમાંથી જે ફ્લુઇડ છે એની આ જે વેલોસિટી છે એ પ્રેશર એનર્જી રૂપાંતર થાય અને આપણને ડિલિવરી પાઇપમાં એ જે છે ફ્લુઇડ મળશે. ઓકે, આની એક જ કારણ છે કે આમાં જે ફોર્મેશન ઓફ એડી એડી ફોર્મેટ એડીનું ફોર્મેશન થાય છે. એડી મતલબ શું છે, એ સતત રોટેટ થશે. મતલબ એ વખતે પાણી કોઈ એનર્જી છે નહીં, જે ઇમ્પેલરની મોટાભાગની એનર્જી આ પાણી જ્યાં સુધી અહીંથી ધકેલાશે નહીં ત્યાં સુધી અંદર ફર્યા કરશે, તો એના લીધે આ એડી લોસ જોવા મળે છે, જેથી એની એફિશિયન્સી કેવી હોય છે, ઓછી હોય છે. સેન્ટ્રીફ્યુગલ પંપમાં કેઝિંગમાં જોવા જઈએ તો બીજી ટાઈપ્સનું જોવા મળે છે, વોર્ટેક્સ કેઝિંગ. કેવું, વોર્ટેક્સ કેઝિંગ. એમાં કેઝિંગ સિવાય અંદર એક વોર્ટેક્સ ચેમ્બર એટલે અલગથી એક બંધ રચના આપેલી હોય છે ઇમ્પેલરની આજુબાજુ, જેને આપણે વોર્ટેક્સ ચેમ્બર કહીશું. તો આ સર્ક્યુલર ચેમ્બર છે એ વોર્ટેક્સ ચેમ્બર જેને આપણે કહીશું, એ કેઝિંગ અને ઇમ્પેલરની વચ્ચે આવેલું હોય છે અને એ જે કેઝિંગ છે એને આપણે વોર્ટેક્સ કેઝિંગ કહેવામાં આવે છે. બાય ઇન્ટ્રોડ્યુસિંગ ધ સર્ક્યુલર ચેમ્બર ધ લોસ ઓફ એનર્જી ડ્યુ ટુ ધ ફોર્મેશન ઓફ એડી ઇઝ રિડ્યુસ ટુ કન્સિડરેબલ એક્સટેન્ટ. એટલે એફિશિયન્સી જે પહેલાંમાં એડી લોસ થતો હતો એની જગ્યાએ આમાં ઓછો થશે અને આપણને જે એનો એફિશિયન્સી છે એ થોડી વધારી શકશું. એટલે એફિશિયન્સી પંપમાં જે વોલ્યુટ કેઝિંગમાં જે એફિશિયન્સી હતી એના કરતાં વોર્ટેક્સ કેઝિંગમાં વધારે જોવા મળશે. એના પછી જે કેઝિંગ ત્રીજા ટાઈપનો આવે છે સેન્ટ્રીફ્યુગલ પંપમાં, તો ડિફ્યુઝર ટાઈપ આવે છે. એમાં અલગથી ગાઈડલાઈન આપેલા હોય છે. તો આકૃતિમાં તમે રચના જોઈ શકો છો, ઇમ્પેલર સેમ છે, આ વચ્ચે અહીંયા જે ઇનલેટ પાઇપ છે વચ્ચેથી ડાયરેક્ટ જે ફ્લુઇડ છે એ વચ્ચેથી એન્ટર થશે અને પછી ઉપરથી ડિસ્ચાર્જ થાય છે, એ રીતની રચના છે. તો આમાં ડિફ્યુઝર ટાઈપ હોય છે એટલે એમાં એકચ્યુઅલી સિરીઝ ઓફ વેન જે આ દેખાય છે ડિફ્યુઝર વેન એ અલગથી ગાઈડ વેન આપેલી હોય છે. વચ્ચે ઇમ્પેલર તો છે જ, ઓકે, એ સિવાય આ ડિફ્યુઝર વેન જે અહીં આપેલી છે એ જોવા મળે છે. તો એ વેનના લીધે શું થશે, આ ડિફ્યુઝર ઇઝ એકચ્યુઅલી અ સિરીઝ ઓફ વેન સરાઉન્ડિંગ ધ ઇમ્પેલર વિચ એક્સેપ્ટ ધ ડિસ્ચાર્જ ઓફ ફ્લુઇડ ફ્રોમ ધ ઇમ્પેલર. ઇટ એફિશિયન્સી રિડ્યુસ ધ વેલોસિટી એન્ડ ઇન ધ કેસ ઓફ મલ્ટી સ્ટેજ સ્ટેજ ઇમ્પેલર. અહીંયા જે એની આઈ એટલે વચ્ચેનો જે ભાગ દેખાય છે ત્યાંથી ફ્લુઇડ છે ને વર્ટિકલી ઇન્વર્ટ થશે. એટલે કે અહીંથી જોવા જાઓ તો પાઇપ આમ ત્રાસથી તમે થ્રીડી વ્યૂમાં જુઓ તો અહીંથી એન્ટર થશે ફ્લુઇડ અને એ ઇમ્પેલરમાં ફર્યા પછી એ ઇમ્પેલરથી આ ડિફ્યુઝર બધા આવેલા છે ત્યાં આગળ ડિફ્યુઝ થશે. એટલે કે પાણી ત્યાંથી જશે અને પ્રેશર જે વધશે એના થ્રુ અહીંયા એક જ જગ્યાએ આઉટલેટ છે ત્યાં આગળથી પસાર થશે. તો વેલોસિટી ફ્લુઇડ ઇન્ટુ વેન ટર્ન ચેનલ એક ચેનલ તરીકે કામ કરશે. ઓકે, એક ચેનલ તરીકે અહીંયા આ બધી જ વેનો કામ કરશે અને આપણને ફ્લુઇડ માટે જરૂરી જે એની વેલોસિટી છે એનું પ્રેશર એન્જિનમાં પણ રૂપાંતર કરી દેશે. અને ડિફ્યુઝર કેઝિંગ એ મેનલી યુઝ ઇન વર્ટિકલ ટર્બાઇન ઇન મલ્ટી સ્ટેજ ટર્બાઇનમાં યુઝ થાય છે. હાઈ હેડ પંપ ફોર મેક્સિમમ પંપ રિલાયબલ એન્ડ વેર હાઈ એફિશિયન્સી ઇઝ મેજર ઇમ્પોર્ટન્ટ ત્યાં એનો યુઝ થાય છે. હાઈ એફિશિયન્સી નોટ ધ ઓનલી એડવાન્ટેજ ફોર અ ડિફ્યુઝર પંપ. હાઈ એફિશિયન્સી એક એડવાન્ટેજ નહીં પણ ડિફ્યુઝરના ઘણા પણ બીજા પણ ફાયદા છે એવું કહેવા માગે છે. એટલા માટે ડિફ્યુઝર પણ યુઝ કરીએ છીએ. તો બે ટાઈપના આવે છે, ત્રણ ટાઈપના થયા તમારે, એક વોલ્યુટ કેઝિંગ ટાઈપ, વોર્ટેક્સ ટાઈપ અને ત્રીજું જે આવ્યું એ કે ડિફ્યુઝર ટાઈપ. તો આ ત્રણ ટાઈપના કેઝિંગ હોય છે, બરાબર છે. એ કેઝિંગ તમારે પૂછે કે કયા કયા ટાઈપના ત્રણ કેઝિંગ હોય છે તો તમારે જણાવવાનું રહેશે કે વોલ્યુટ ટાઈપ, વોર્ટેક્સ ટાઈપ અને આ સિવાય બીજો એક જોયા હતા ઇમ્પેલર ત્રણ ટાઈપમાં હતા, ક્લોઝ, સેમી ક્લોઝ અને ઓપન ઇમ્પેલર. તો એ જ પ્રમાણે આ કેઝિંગ ત્રણ ટાઈપ્સના હોય છે. જે ડિફ્યુઝર કેઝિંગ હોય છે નોર્મલી ટર્બાઇન જેવી રચના હોય છે, એમાં ગાઈડવેન અલગથી આપેલા હોય છે. અને ફાયદામાં એવું કહી શકાય, વાડર હેડમાં સારો એવો વધારો કરવો હોય તો ડિફ્યુઝર ટાઈપ યુઝ કરી શકાય, બરાબર છે. અથવા આવા પંપ ઇમ્પેલર સિરીઝમાં આપણે ડિફ્યુઝર ટાઈપનું કેઝિંગ અલગ
તમને ખ્યાલ છે રેસિપ્રોકેટિંગ પંપની મેં સમજાવ્યું અત્યારે કે એમાં પણ એવું જ છે, પણ એમાં જે પેલામાં ઇમ્પેલરની કેઝિંગની રચના હોય છે એની જગ્યાએ આમાશાની રચના હોય છે પિસ્ટન અને સિલિન્ડરની. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે પિસ્ટન છે એ ક્રેન્ક સાથે જોઈન્ટ કરેલ છે, એ ક્રેન્ક સાથે જોઈન્ટ હોય છે એટલે બે ક્રેન્કની પોઝિશન થઈ, એક આઈડીસી એટલે એ વખતે હશે ત્યારે પિસ્ટન અહીંયા હશે, એ આઈડીસી પોઝિશન કહેવાય, અને આ ઓડીસી એટલે કે આઉટર ડેડ સેન્ટર અને ઇનર ડેડ સેન્ટર, એ બે પોઝિશનમાં સતત મોશન કર્યા કરશે અને આપણને જરૂરી જે પ્રેશર ડિફરન્સ મળ્યા કરશે અને પાણી ઉપર ચડ્યા કરશે. પણ એ જોઈ શકાય છે કે સક્શન પાઇપમાંથી જે ફ્લુઇડ જાય છે એ ઓલરેડી તમે જોયું કે પિસ્ટન સિલિન્ડરમાં કઈ રીતે અહીંથી પાણી ઇનલેટ થાય છે અને આઉટલેટ થાય છે, બરાબર છે. પણ અહીં આગળ જ્યારે આઈડીસીથી ઓડીસી તરફ જાય ત્યારે ફ્લુઇડ અંદર હશે, પછી ઓડીસીથી આઈડીસી તરફ જાય ત્યારે ફ્લુઇડ ડિલિવરીમાંથી બહાર નીકળશે. એટલે જે એક જ સ્ટોક દરમિયાન, મતલબ એક જ મુવમેન્ટ દરમિયાન આપણને જે ડિસ્ચાર્જ મળે છે, બાકી મુવમેન્ટ દરમિયાન મળતો નથી, એટલે કન્ટિન્યુઅસ ડિસ્ચાર્જ મળતો નથી રેસિપ્રોકેટિંગ પંપમાં, બરાબર. પણ આપણે જો એમાં એર વેસલ યુઝ કરી લઈએ તો એ બી જોઈ દઉં કે એર વેસલ એટલે પાણી અને જે હવાની મિક્સ ટાંકી અહીંયા ફિટ કરવામાં આવે છે, એક ડોમ આકારની રચના હોય છે. જ્યારે અહીંથી ફ્લુઇડ ઉપર જતું હોય ત્યારે અહીંયા આગળ જે ડોમમાં છે પાણી ઉપર ચડશે, મતલબ જે એર છે એ દબાશે, જે ઉપર એર એર વેસલમાં જે એર રહેલી છે એ દબાશે, એના લીધે શું થશે કે પછી જ્યારે પિસ્ટન સિલિન્ડર અહીંથી એટલે કે આઈડીસીથી પાછું ઓડીસી તરફ જશે એ વખતે જે આ એર દબાયેલી છે એ પોતાનું પ્રેશર કેવી રીતે રિલીઝ કરશે, તો આ પાણીને ધક્કો મારીને એટલે અહીંથી ફ્લુઇડ પાછું એન્ટર થઈ જશે, એટલે આપણને શું થશે કન્ટિન્યુઅસ ફ્લો મળશે. જોઈ લેવાનું, બરાબર છે. હવે આપણે બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ લઈએ, બહુ ખૂબ જ આઈએમપી છે, કે રેસિપ્રોકેટિંગ પંપ અને કોમ્પ્રેસર સેન્ટ્રીફ્યુગલ પંપ એ બંને વચ્ચેનો, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ પંપ એટલે એ તો પહેલો જ ક્વેશ્ચન તો એ થઈ ગયો આપણે, રોટોડાયનેમિક પંપ છે અને જે રેસિપ્રોકેટિંગ પંપ છે એ આપણે પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ છે. જે સેન્ટ્રીફ્યુગલ પંપ છે એમાં જે ફ્લો મળે છે સ્ટેડી અને ઇવન હોય છે. એ તો મેં કીધું કે ઇમ્પેલર એકવાર ફરવાનું ચાલુ કરશે, પ્રાઇમિંગ કરેલું હોય તો ફ્લુઇડ છે આપણને કન્ટિન્યુઅસ મળવાનું છે, ત્યારે આમાં ઇન્ટરમિટન્ટ મળવાનું છે, પલ્સેટિંગ મળવાનું છે, કારણ કે જે આઈડીસીથી ઓડીસી તરફ જશે પિસ્ટન ત્યારે ફ્લુઇડ છે એ એન્ટર થશે અને ત્યાંથી ઓડીસીથી પાછું આઈડીસી તરફ જશે ત્યારે ફ્લુઇડને પ્રેશરાઇઝ કરીને આપણને ડિસ્ચાર્જમાં મળશે. ઓકે, એટલે સ્ટેડી અને ઇવન સેવા સેન્ટ્રીફ્યુગલ પંપમાં મળે છે અને ઇન્ટરમિડિયટ એન્ડ પલ્સેટિંગ મતલબ જે ફ્લો છે એ આપણને એક કન્ટિન્યુઅસ મળતો નથી રેસિપ્રોકેટિંગમાં, બરાબર. એર વેસલ યુઝ કરો તો થોડા પ્રમાણે તમે કન્ટિન્યુઅસ મેળવી શકો છો. તો એ બે ટાઈપ્સ થયા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પંપના, બરાબર છે. સેન્ટ્રીફ્યુગલ પંપ રેસિપ્રોકેટમાં એક પોઈન્ટ એ લખી શકાય. તો બીજો પોઈન્ટ જોઈએ તો ફોર લાર્જ ડિસ્ચાર્જ સ્મોલ હેડ એટલે કે લાર્જ ડિસ્ચાર્જ વધારે પ્રમાણમાં પાણી ઉપર લઈ જવું હોય, ડિસ્ચાર્જ વધારે જોઈતો હોય અને જે હેડ છે એ ઓછો હોય ત્યારે આનો યુઝ કરવામાં આવે છે. પણ જો હેડ વધારે હોય, બરાબર, વધારે પ્રેશર જોતું હોય તો આપણને સ્મોલ ડિસ્ચાર્જ જોતો હોય તો રેસિપ્રોકેટિંગ પંપ યુઝ કરીએ છીએ. રેસિપ્રોકેટિંગ પંપ એટલે તમે જ્યારે કાર વોશિંગ કે વ્હીકલ વોશિંગ માટે જાઓ ત્યારે એમાં જેટમાં જે હાઈ પ્રેશરાઇઝ ફ્લુઇડની જરૂર પડતી હોય ત્યારે આ ટાઈપનો રેસિપ્રોકેટિંગ પંપ યુઝ કરવામાં આવે છે, બરાબર છે. એટલે સ્મોલ ડિસ્ચાર્જ અને હાઈ હેડ માટે રેસિપ્રોકેટિંગ પંપ યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ કે જે સેન્ટ્રીફ્યુગલ પંપ કેન બી યુઝ ફોર વિસ્કોસ ફ્લુઇડ ઓઇલ મડી વોટર, આનો મતલબ સમજો. તો જે સોલિડ સ્લરી પણ આવતી હોય અથવા મડી વોટર હોય તો એવાને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અથવા એને હાઈ હેડ પર ટ્રાન્સફર કરવા માટે આપણે સેન્ટ્રીફ્યુગલ પંપનો યુઝ કરીએ છીએ. જ્યારે આ લગભગ પ્યોર વોટર હોય અને ઓછી કોઈ સોલિડ વધારે નોન ઓછું વિસ્કોસ હોય તો યુઝ થાય છે. જો કે એવું નથી, હાઈ વિસ્કોસ હોય તો અમુક વાર રેસિપ્રોકેટિંગ પંપ યુઝ કરવામાં આવે છે ત્યારે એક્ઝેક્ટ માપ આપણે જોઈતું હોય ત્યારે. પણ નોર્મલી આ છે એ પ્યોર વોટર અને લેસ વિસ્કોસ ફ્લુઇડ હોય એના હેન્ડલિંગ માટે થાય છે, જે તમારા બુકમાં આપેલું છે. બાકી તમારે આમ એક્ઝેક્ટ અમાઉન્ટમાં ફ્લુઇડ ટ્રાન્સફર કરવું હોય તો રેસિપ્રોકેટિંગ પંપ યુઝ થાય છે. નેક્સ્ટ જોઈએ તો એની ઇનિશિયલ કોસ્ટ કેવી છે, ઓછી છે. શેની? તો કે સેન્ટ્રીફ્યુગલ પંપની. એમાં એક ઇમ્પેલર રચના આવે છે, બરાબર છે. એક ઇમ્પેલર છે અને એની જોડે કનેક્ટેડ છે કેઝિંગ અને પછી તો ડાયરેક્ટ મૂવમેન્ટ થાય છે, એટલે આ જે છે એ કોસ્ટ કેવી છે, ઓછી થાય છે. અને આની જે કોસ્ટ છે રેસિપ્રોકેટિંગની, કારણ કે પિસ્ટન સિલિન્ડર ક્રેન્ક એટલે એની કોસ્ટ કેવી થઈ જાય છે, હાઈ થઈ જાય છે, વત્તા આ
જે છે જગ્યા પણ વધારે રોકે છે અને પેલું સેન્ટ્રીફ્યુગલ પંપ ઓછી જગ્યા રોકે છે. લગભગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે સેન્ટ્રીફ્યુગલ પંપ જ યુઝ થાય છે. જ્યારે તમારે એક્ઝેક્ટ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ જોઈતું હોય અથવા હાઈ હેડ જોઈતું હોય ત્યારે રેસ્પિરેટરી પંપનો યુઝ કરવામાં આવે છે. સેન્ટ્રીફ્યુગલ પંપ છે કેન રન એટ હાઈ સ્પીડ, હાઈ સ્પીડ પર રન કરી શકે છે. કેન બી કપલ ડાયરેક્ટલી ટુ ઇલેક્ટ્રિક મોટર, એનું જે ઇમ્પેલર છે સેન્ટ્રીફ્યુગલ પંપની આકૃતિ જોતા રહેજો, એમાં જે ઇમ્પેલર છે ડાયરેક્ટ મોટર જોડે કનેક્ટેડ થઈ શકે છે. આમાં કેવું છે, લો સ્પીડ માટે જ કામ કરી શકે છે. બેલ ડ્રાઈવ આવે છે. કઈ રીતે બેલ ડ્રાઈવ? ડાયરેક્ટ પિસ્ટન સિલિન્ડરની રચના છે, ક્રેન્ક જોડે તમે કઈ એની જોડે ડાયરેક્ટ તમે જોઈન્ટ કરી શકશો નહીં, મોટર ડાયરેક્ટ જોઈન્ટ કરી શકાશે નહીં, એટલા માટે આમાં બેલ ડ્રાઈવ જરૂરી બને છે અને લો સ્પીડ હોય એના માટે યુઝ થાય છે. હવે ઇનિશિયલ કોસ્ટ સેન્ટ્રીફ્યુગલની ઓછી હતી તો મેં સફિશિયન્ટ છે એટલે ઇઝીલી મતલબ એનું મેન્ટેનન્સ પણ થઈ શકે છે. જ્યારે રેસિપ્રોકેટિંગ પંપનું મેન્ટેનન્સ હાઈ છે કારણ કે એમાં અમુક પાર્ટ છે પિસ્ટન સિલિન્ડરમાં ખરાબ થતા હોય અથવા ક્રેન્ક કનેક્ટિંગ રોડ આ તે ગમે તે પાર્ટ્સ રિપ્લેસ કરવા પડે છે એટલે મેન્ટેનન્સ કોસ્ટ કેવું થાય છે, હાઈ થાય છે. ઓકે, કોમ્પેક્ટ લેસ ફ્લોર રિક્વાયર, ઓછી જગ્યા રોકે છે. જ્યારે આ જ્યારે સેન્ટ્રીફ્યુગલ પંપ જે રિક્વાયરમેન્ટ માટે જોતો હોય એના પ્રમાણમાં રેસિપ્રોકેટિંગ પંપ મોટો હોય છે, વધારે જગ્યા રોકે છે, કોસ્ટ વધારે હોય છે અને મેન્ટેનન્સ કોસ્ટ પણ હાઈ હોય છે. ત્યારે લો હેડ પંપ જોતો હોય ત્યારે હાઈ એફિશિયન્સી છે. લો હેડ મતલબ એક નોર્મલી આપણે જે ઘરે યુઝ કરીએ છીએ મોટર એ સેન્ટ્રીફ્યુગલ પંપ જ હોય છે, જે પાણીને ઉપર ચડાવવા માટે યુઝ થાય છે. એને આપણે કહીએ છીએ મોટર પણ એકચ્યુઅલી હોય છે પંપ, મોટર જોડે ડાયરેક્ટ પંપ કનેક્ટેડ હોય છે જેથી આપણે ઉપર ફર્સ્ટ ફ્લોર હોય સેકન્ડ થર્ડ અમુક હાઈટ સુધી પહોંચાડી શકાય છે. પછી જ્યારે સેવન્થ ફ્લોર કે સિક્સ્થ ફ્લોર હોય તો આપણી જે સિંગલ મોટર યુઝ કરતા હોય છે ઘરે એનાથી થઈ શકતું નથી. એટલે લો હેડ માટે અહીંયાની એફિશિયન્સી હાઈ છે પણ આ લો હેડ માટે આની એફિશિયન્સી ઓછી છે. એફિશિયન્સી તો હંમેશા સેન્ટ્રીફ્યુગલ પંપની રેસિપ્રોકેટિંગ પંપ કરતાં વધારે જ હશે, બરાબર છે? ખાસ યાદ રાખજો, એફિશિયન્સી સેન્ટ્રીફ્યુગલ પંપની જ વધારે હોય, પેલાની ઓછી જ હોય રેસિપ્રોકેટિંગ પંપની. યુનિફોર્મ ટોર્ક જોવા મળે છે. યુનિફોર્મ ટોર્ક મતલબ કન્ટિન્યુઅસ ફ્લો થાય છે, જે ઇમ્પેલર છે એ કન્ટિન્યુઅસ સ્પીડથી ફરવાનું છે એટલે યુનિફોર્મ ટોર્ક જોવા મળે છે. જ્યારે આમાં યુનિફોર્મ ટોર્ક જોવા મળશે નહીં કારણ કે પહેલું જે મોશન છે એમાં પિસ્ટન ખાલી અહીંથી વેક્યુમ ક્રિએટ કરે છે આઈડીસીથી ઓડીસી તરફ જઈને, એટલા માટે શું થશે લો પ્રેશર ક્રિએટ થશે. પછી જ્યારે ફ્લુઇડ અંદર ભરાઈ જશે પછી ઓડીસી આઉટર ડેડ સેન્ટરથી ઇનર ડેડ સેન્ટર તરફ જશે ત્યારે હાઈ પ્રેશર જે ફ્લુઇડ છે એને હાઈ પ્રેશરથી ઉપર મોકલવું પડશે. ઇન શોર્ટ જે ટોર્ક છે એ યુનિફોર્મ રહેતો નથી. સિમ્પલ કન્સ્ટ્રક્શન છે, મેં પહેલાં જ કીધું કેઝિંગ બે જ વસ્તુ હોય છે, સામે પહેલી બાજુ પિસ્ટન સિલિન્ડર કનેક્ટિંગ રોડ ક્રેન્ક, એટલે એનું કન્સ્ટ્રક્શન કેવું બને છે વધારે કોમ્પ્લિકેટેડ બને છે અને જે સ્પેર પાર્ટ છે એ પણ વધારે પડતા જરૂર પડે છે. તો આ સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ પંપનો તફાવત થયો. તો તમને ખ્યાલ હોવો જોઈએ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે થિયરીમાં ખાસ પૂછાય છે, સેન્ટ્રીફ્યુગલ પંપ અને રેસિપ્રોકેટિંગ પંપ. બીજો એક ફાયદો એ થશે, સેન્ટ્રીફ્યુગલ રેસિપ્રોકેટિંગ પંપ તમે ડિફરન્સમાં કરશો તો તમે અલગ પણ થિયરી પણ લખી શકો રેસિપ્રોકેટિંગ પંપની, રેસિપ્રોકેટિંગ પંપ વિથ એર વેસલમાં અને સેન્ટ્રીફ્યુગલ પંપમાં. તો આ થયા તમારે સેન્ટ્રીફ્યુગલ અને રેસિપ્રોકેટિંગ પંપ.